વલસાડ સ્ટેશન પર શ્રમિકો માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી ત્યાં ભાજપના નેતાઓને અપાયો પ્રવેશ અને કોંગ્રેસના નેતાઓને બહાર કાઢતા ઘર્ષણ સર્જાયું. પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસ મીડિયા અને કોંગ્રેસના કાર્યકર્તાઓને સ્ટેશન પર જતા અટકાવાયા હતા. વલસાડમાં રાજકીય રંગ દેખાયો છે. કોંગ્રેસે પૈસા ભર્યા અને લીલી ઝંડી ભાજપે બતાવી છે. મહેનત કરે કોઈ અને ખાના ખાય કોઈ એવી પરિસ્થિતિ સર્જાઈ છે, ત્યારે કોંગ્રેસે પણ એ ચેતવણી આપી હતી કે સમય બળવાન હોય છે, સમયની વાત છે. રાજકીય રંગમાં વલસાડનું વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ પણ કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા. ધરમપુર રાજકારણ અને પક્ષાપક્ષીમાં કોંગ્રેસે તો પોતાની લોકસેવાની જે ભાવના છે એ ભદ્ર રીતે દર્શાવી છે. આજે જે શ્રમિકો જઈ રહ્યા છે એની પાસેથી ગુજરાત સરકાર અને રેલવેએ ભાડું લીધું છે અને કોંગ્રેસે એ ભાડું ચૂકવેલું છે. દરેક શ્રમિકના હાથમાં રોકડા પૈસા આપવામાં આવેલા છે અને એ આપ મીડિયાની રૂબરૂમાં આપ સૌએ બધાએ જોયું છે કે કોંગ્રેસે રોકડા રૂપિયા આપ્યા છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું, વહીવટતંત્રએ શું કર્યું? બે ટ્રેન જે મંજૂર થયેલી તે બેમાંથી એક થઈ ગઈ. કેમ એક થઈ ગઈ? મને જવાબદાર અધિકારી એમ કીધું કે બીજી ટ્રેનના પૈસા નથી ભરાયા. અમે પૈસા આપવા તૈયાર છીએ. અત્યારે કહે તો અત્યારે હું પૈસા જમા કરાવી દઉં, રોકડા પૈસા મોકલો શ્રમિકોને. આજે એક જ ટ્રેન જઈ રહી છે, એ એક ટ્રેન નથી જતી એનું પાપ આ જિલ્લાના વહીવટતંત્ર અને ભારતીય જનતા પાર્ટીની ઉપર છે. આ પાપ કર્યું છે એ લોકોએ અને આ પાપ જે ગરીબ શ્રમિકો જે લોકો લોહી રેડીને 45 દિવસથી જે પરિશ્રમ વેઠો છે, અહીંયા જે મુશ્કેલીઓ વેઠી છે, જે યાતના વેઠી છે, એ યાતનાને રાજકીય રૂપમાં રૂપાંતરિત કરવા માટે અને મતોનું રાજકારણ કરવા માટે થઈને ભારતીય જનતા પાર્ટી બેશરમ રીતે અને એના કરતાં પણ નિષ્ઠુર અને નપાવટ રીતે આ જિલ્લાનો વહીવટતંત્ર અને આ જિલ્લાના કલેક્ટર વર્તેલા છે. હું બહુ સ્પષ્ટપણે કહેવા માગુ છું, આઈ એમ નોટ ગોઈંગ ટુ મીન્સ એની વર્ડ્સ, શબ્દોમાં હું કોઈ જગ્યાએ કચાશ રાખવા માગતો નથી. શું આ શ્રમિકો પોતાના વતનમાં જવાના હતા એની પાસેથી ભાડું લેવું એ કોઈ ગુનો કે કોઈ પાપ હતું? કોની નજરમાં? પ્રજાની નજરમાં, વહીવટતંત્રની નજરમાં, પોતાની નજરમાં બી આ પાપ હતું. અને એટલે એ પાપ કરવા માટે રાતના 9 વાગે, ગઈકાલે રાત્રે 9 વાગે આ શ્રમિકોને ફોન કરીને જાણ કરવામાં આવી કે તમે આ આ સ્થળ પર જાઓ અને ત્યાં તમે પૈસા ભરો તો તમે આવતીકાલે ટ્રેનમાં. એ કંઈ છીનારું કરવાનું હતું? રાતના 9 વાગે શું કામ, શા માટે? અને જ્યારે કોંગ્રેસે તમને લખીને આપેલું છે કે અમે પૈસા ભરવા તૈયાર છીએ, અમે એનો ખર્ચ ભોગવવા તૈયાર છીએ, અમે પૈસા નહીં, અમે તો એમ બી લખીને આપેલું કે આ શ્રમિકો જે ટ્રેનમાં જાય ત્યારે એ લોકોને રસ્તે જમવા માટે થઈને, એ લોકોને પીવાનું પાણી માટે અને કોઈને દવા દારૂની જરૂર હોય તો તે પણ અમે દવા મેડિસિન જે જરૂર હોય તે અમે પ્રોવાઈડ કરવા તૈયાર છીએ, તમે અમને જાણ કરજો. અને મને વિશ્વાસ આપવામાં આવ્યો હતો કે અમે તમને 2 દિવસ પહેલાં જાણ કરશું. આજ દિન સુધી અત્યાર સુધી જાણ કરી નથી, અત્યાર સુધી. પણ અમને ખબર પડી કાલે રાતના, એટલે અમે રાત્રે ને રાત્રે તમામ શ્રમિકોને જાણ કરી અને એમને બોલાવ્યા અને જેટલા અમારી પાસે અમે જેટલાનો સંપર્ક કરી શક્યા એ લગભગ 1600 જેટલા શ્રમિકોને અમે ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય અને 3 ધારાસભ્યો હમણાં અહીંયા આવ્યા અને મીડિયાના મિત્રોને અને કોંગ્રેસના અમારા બધા સાથીઓને, અમારા ધારાસભ્ય જીતુભાઈ અહીંયા મારી સાથે છે, અમને બધાને બહાર કાઢવામાં આવ્યા, મીડિયાને પણ બહાર કાઢવામાં આવ્યું. અને ભારતીય જનતા પાર્ટીના તદ્દન નિષ્ફળ ગયેલા લોકો કે જે શ્રમિકોના પ્રશ્નો,
કે વલસાડના પ્રશ્નો ઉઠાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ચૂક ગયેલા છે એવા લોકોને અંદર લઈ જવામાં આવ્યા, અંદર બેઠા છે, અત્યારે બી બેઠા છે. અમે પણ શાંતિથી બહાર બેઠા છીએ, ઊભા છીએ, અને અમે અહીંયા ત્યાં સુધી રહેવાના છીએ જ્યાં સુધી આ ટ્રેન અમારા શ્રમિક મિત્રો અહીંયાથી શાંતિથી સુખે રવાના નહીં થાય ત્યાં સુધી અમે રહેવાના.